બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે હું પ્રફુલ્લા ભાવિન સરૈયા આંકડાશાસ્ત્ર વિભાગ શ્રી એચ કે કોમર્સ કોલેજ આજે આપણે અર્થશાસ્ત્રમાં આવતા આંકડા શાસ્ત્રીય પરિચયનો હું તમને માહિતી આપીશ અને આ લેખ વિશે સમજાવીશ અર્થશાસ્ત્રમાં એસવાય બી એ પેપર પાંચમાં આંકડા શાસ્ત્રનો પરિચય આવે છે અને તેમાં આ લેખનું નિરૂપરણ એના વિશે આપણે માહિતી કરીશું આગળના આપણે સેશનમાં આપણે જોયા હતા આપણે આગળના સેશનમાં જુદા જુદા આલેખ જોયા જેમ કે રેખિક આલેખ બહુલક્ષી સ્તંભાલેખ અને વૃત્તાંત આવૃત્તિ આલેખ એમ જુદા જુદા આલેખ આપણે શીખ્યા આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તેમાં સ્તંભાલેખ આવશે સ્તંભાલેખ એટલે શું જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં આપેલી હોય ત્યારે તેને આવૃત્તિ આલેખોમાં દર્શાવવામાં આવે છે સ્તંભાલેખ એ પ્રાથમિક આલેખ છે સ્તંભાલેખ દોરવા માટે વર્ગાંતર એક પર અને આવૃત્તિ વાયક્સ ઉપર લેવામાં આવે છે એક એ આપણને આડી લાઈન છે અને વાયક્સ એ ઊભી લાઇન તરીકે દર્શાવવામાં આવે છે દરેક વર્ગાંતર પર તેની આવૃત્તિ જેટલી લંબાઈનો લંબચોરસ દોરવામાં આવે છે જો આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું હોય તો સૌથી નાના વર્ગની વર્ગ લંબાઈને પ્રમાણિત ગણી બાકીના વર્ગોની આવૃત્તિને પ્રમાણસર ફેરવવામાં આવે છે અને સ્તંભોની ઊંચાઈ આ નવી પ્રમાણસર આવૃત્તિઓ મુજબ લેવામાં આવે છે ઉપરાંત સતત આવૃત્તિ વિતરણ અનિવારક હોય તો દરેક વર્ગના વર્ગ આવે છે સીમા બિંદુઓ લઈ તેને નિવારક બનાવ્યા બાદ સ્તંભાલેખ દોરવામાં આવે છે સ્તંભાલેખનો એક દાખલો લઈએ પચાસ લઘુ ઉદ્યોગ એકમોના નફા હજાર રૂપિયામાં આપેલા છે તેના વિશેની માહિતી આ પ્રમાણે છે તે પરથી સ્તંભાલેખ દોરો સૌથી પહેલું ખાનું આપેલું છે નફો હજારમાં અને બીજું ખાનું છે કંપનીની સંખ્યા જે કંપની વીસથી ચાલીસ હજાર વચ્ચે નફો કરે છે તેવી બે કંપની છે ચાલીસથી સ સાઠ હજાર વચ્ચે નફો કરે છે તેની તેવી તેર કંપની છે સાઠથી એંસી હજાર વચ્ચે જે નફો કરે છે તેવી બાવીસ કંપની આવેલી છે અને એંસીથી સોની વચ્ચે એંસીથી સો હજારની વચ્ચે નફો કરે તેવી નવ કંપનીઓ છે અને સોથી એકસો વીસ હજાર રૂપિયામાં જે નફો કરે તેવી ચાર કંપની આપેલી છે આમ જુદી જુદી માહિતીનો આપણે સ્તંભાલેખ દ્વારા વિરૂપણ કરીશું આ મેં આપને આ લેખમાં બતાવી છે ત્યારબાદ હું તમને વ્યવસ્થિત આ લેખમાં આવી રીતે બતાવીશ અહીંયા જે એક શખ્સ છે એક અક્ષ એ આડી લાઇનમાં દોરવામાં આવે છે વાયક્સ એ ઊભી લાઇનમાં દોરવામાં આવે છે એક અક્ષ ઉપર આપણે નફો દર્શાવી રહ્યા છે અક્ષ ઉપર આપણે કંપનીઓની સંખ્યા દર્શાવવામાં આવે છે સૌથી પહેલાં મારી પાસે જે અવલોકનો છે બે હજાર વીસથી ચાલીસ ચાલીસથી સાહીઠ સાહીઠથી એંસી એંસીથી નવ એને મારે એક શખ્સ ઉપર દોરવાની છે બે તેર બાવીસ નવ ચાર એટલે કે સૌથી નાની બે અને સૌથી મોટી બાવીસ સમય જાય તે રીતે મારે અક્ષર એટલે કે ઊભી લાઈનમાં મારે તે અવલોકનો આલેખન કરવાનું છે તેના માટે હું એક શખ્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર દસ એકમ જે આડી લાઇનમાં આપણને દેખાય છે તેમાં હું દસ દસ એકમનો અંતરાલ રાખીશ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી એમ કરીને હું ને વીસ સુધી દોરું છું ત્યારબાદ કંપનીઓની સંખ્યા છે જે મારે બી વીસથી બાવીસ વચ્ચે સમાવવાની છે તે હું બે ચાર છ આઠ દસ સોળ ચૌદ સોળ અઢાર વીસ બાવીસ એમ કરીને હું વાયક્સ ઉપર એટલે કે ઊભી લાઇનમાં દર્શાવું છું એક્સ અખ્સ આડી લાઇનમાં આવે છે વાયક્સ ઊભી લાઇનમાં આવે છે આપણે એક્સક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર દસ હજાર રૂપિયાનો આપણે અંતરાલ રાખ્યું છે વાય એક્સ ઉપર એક સેન્ટીમીટર બરે બે કંપની દર્શાવી છે બરાબર ત્યારબાદ મારી પાસે સૌથી પહેલા વીસથી થી ચાલીસમાં બે કંપની છે તેને હું જો વીસથી થી ચાલીસનો મેં આખો એક સ્તંભ દોર્યો છે આગળમાં આપણે જ્યારે આકૃતિ દોરતા હતા ત્યારે આપણે જુદા જુદા વર્ષને જુદું જુદું કરતા હતા કારણ કે વર્ષવાર માહિતી હતી આ માહિતી બધી જોડે જોડે છે અંતરાલમાં છે અને સતત આવૃત્તિ કહેવાય કારણ કે વીસથી ચાલીસ ચાલીસથી સાઠ સાઠથી એંસી એંસીથી સો સો તો એકસો વીસ એટલે કે આપણને સંપૂર્ણ વીસથી એકસો વીસ વચ્ચેની સંપૂર્ણ માહિતી મળે છે આમાં કોઈ પણ વચ્ચેના ગાળા માટે માહિતી છૂટતી નથી આ સતત માહિતી આવવાથી આ આલેખ એકબીજાને જોડાયેલા દોરવામાં આવે છે અહીં સ્તંભ જ દોરવાનો છે સ્તંભાકૃતિ છે પરંતુ એ સ્તંભ એકબીજાને જોડાયેલા રહેશે કારણ કે મારી પાસે એ સતત આવૃત્તિ છે સતત આવૃત્તિ હોય તો સ્તંભાલેખ જોડાયેલો આવે હવે મારે વીસથી ચાલીસની વચ્ચે બે એકમ લેવાના છે ત્યારબાદ ચાલીસથી સાહીઠ માટે તેર એકમ લેવાના છે હવે ચાલીસથી સાહીઠ માટે મારે તેર એકમ લેવાના છે એ તો મને ડાયરેક્ટ વાયક્સ ઉપર એટલે કે ઊભી લાઇનમાં મળશે નહીં તો મારે શું કરવાનું તો બાર અને ચૌદની વચ્ચે જે મધ્યમાં બિંદુ આવે છે મધ્ય લાઈન છે એ મારો તેર એકમ તેર બને છે એટલે મારે તેર એકમ પસંદ કરવા માટે બાર અને ચૌદની એક્ઝેક્ટ મધ્યમાં બિંદુ પસંદ કરવું ત્યારબાદ એક્સક્સ ઉપર એટલે કે આડી લાઇનમાં વીસથી ચાલીસ અને વાયઅક્સ એટલે કે ઊભી લાઈનમાં જે તેર આવે છે તેને અનુરૂપ એક્સ વાય પ્લેનમાં મારે એક સ્તંભ દોરવાનો હોય છે ત્યારબાદ મને ચાલીસથી સાહીઠથી એસીની વચ્ચે મારી પાસે બાવીસ એકમ છે તો મારે સાહીઠથી એસીનો અંતરાળ લેવાનો છે અક્ષ ઉપર એટલે કે આડી લાઈનમાં અને મારી પાસે બાવીસ બાવીસ મને ઊભી લાઈનમાં વાયક્સમાં એક છેક એકદમ ઉપરની બાજુમાં દેખાય છે તેને આધારે મારે એક બીજો સ્તંભ દોરવાનો છે ત્યારબાદ મારી પાસે થી સો માટે નેવું છે હવે એસીથી સો મને એક્સ એક્સ એટલે કે આડી લાઈનમાં દેખાય છે અને વાયક્સ ઉપર મને નવ ડાયરેક્ટ મળશે નહીં અહીં પણ હું ઊભી લાઈનમાં આઠ અને દસ વચ્ચે જે મધ્ય બિંદુ આવે તેને નવ ગણીશ અને તેને આધારે સ્તંભ દોરીશ સોથી એકસો વીસની વચ્ચે ચાર આવે છે ચાર અહીં મને આલે વાયક્સ ઉપર એટલે કે ઊભી લાઈનમાં મને મળે છે તેના આધારે હું એક બીજો સ્તંભ દોરીશ આને સ્તંભાકૃતિ કહેવાય આ માહિતી સતત હોવાથી આ બધા જ સ્તંભ એક સાથે જોડેલા હોવા જરૂરી છે આ માહિતીનું આલેખીકરણ છે ત્યારબાદ બીજો દાખલો આવો જ છે પરંતુ એમાં પાસે અંતરાલ જુદો જુદો છે માહિતી સતત નથી એક બસ ડેપ પરથી ઉત ઉપડતી બસોમાં બસ દીઠ ખાલી રહેલી બેઠકો વિશે માહિતી નીચે પ્રમાણે છે આ માહિતી પરથી સ્તંભ અલેખ દોરો ખાલી બેઠકોની સંખ્યા આપેલી છે બસોની સંખ્યા આપેલી છે ખાલી બેઠકોની સંખ્યા એકથી ચાર છે એવી ચાર બસો છે પાંચથી આઠ છે એવી સાત બસો છે ખાલી એ હોય નવથી બાર સંખ્યા છે તેવી બસો બાર છે તેરથી સોળ ખાલી બેઠકો હોય તેવી ઓગણીસ બસ છે સત્તરથી વીસ ખાલી બેઠક હોય તેવી નવ બસો છે અને એકવીસથી ચોવીસ ખાલી બેઠકો હોય તેવી મારી પાસે ત્રણ બસો છે હવે અહીં આ માહિતીને સતત કહી શકાય નહીં અંતરાલમાં છે પરંતુ સતત ના કહેવાય કારણ ચાર અને પાંચની વચ્ચેની માહિતી મને મળતી નથી આઠ અને નવની વચ્ચેની મને માહિતી મળતી નથી બાર અને તેરની માહિતી નથી મળતી સોળ અને સત્તર વચ્ચેની માહિતી મિસિંગ છે અને વીસ અને એકવીસ વચ્ચેની માહિતી પણ મારી પાસે નથી આ બધી માહિતી મારી પાસે નથી માટે મારે સૌથી પહેલાં આપેલા અવલોકનોને જે બેઠકોની ખાલી સંખ્યા છે તેને સતત એકમમાં ફેરવવું પડે સતત કેવી રીતે ફેરવાય તો ડાબી બાજુ એક આપેલો છે ડાબી બાજુ જે કિંમત આપેલી છે તેમાં ઝીરો પોઈન્ટ ફાઇવ માઇનસ કરવાનો અને જમણી બાજુ જે ચાર દેખાય છે જમણી બાજુની કિંમતમાં મારે પોઈન્ટ પાંચ એકમ ઉમેરવાનો ફરતી બેઠકોની ખાલી સંખ્યા એકથી ચાર પાંચથી આઠ નવથી બાર તેરથી સોળ સત્તરથી વીસ એકવીસથી ચોવીસ છે અહીં ચારથી પાંચ વચ્ચે માહિતીનો અભાવ છે આઠથી નવ બારથી તેર સોળથી સત્તર અને વીસથી એકવીસ વચ્ચેના ગાળામાં માહિતીનો અભાવ છે માટે મારે સૌ પ્રથમ આલેખ દોરતા પહેલાં આ માહિતીને મારે સતત માહિતીમાં પુનરાવર્તિત કરવી પડે તેના માટે હું એકથી ચાર હોય કે પાંચથી આઠ હોય નવથી બાર હોય એમ જુદી જુદી આવૃત્તિને ડાબી બાજુ જે સૌથી પહેલી કિંમત છે તેમાં પોઈન્ટ પાંચ માઇનસ કરીશ અને જે જમણી બાજુની જે કિંમત છે તેમાં પોઈન્ટ પાંચ ઉમેરીશ તો એકમાંથી પોઈન્ટ પાંચ બાદ કરો તો ઝીરો પોઈન્ટ પાંચ આવશે અને ચારમાંથી ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરો તો ચાર પોઈન્ટ પાંચ થશે પાંચમાં હું ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરીશ તો ચાર પોઈન્ટ પાંચ થશે આઠમાં હું ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરીશ તો તે આઠ પોઈન્ટ પાંચ બનશે નવમાં હું પોઈન્ટ પાંચ બાદ કરીશ તો આઠ પોઈન્ટ પાંચ થશે બારમાં હું પોઈન્ટ પાંચ ઉમેરીશ તો બાર પોઈન્ટ પાંચ થશે તેરમાં હું પોઈન્ટ પાંચ બાદ કરીશ તો બાર પોઈન્ટ પાંચ થશે અને સોળમાં ઉમેરીશ તો સોળ પોઈન્ટ પાંચ થશે સત્તરમાં હું બાદ કરીશ તો ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરીશ તો સોળ પોઈન્ટ પાંચ વીસમાં હું પોઈન્ટ પાંચ એડ કરીશ તો ઝીરો પોઈન્ટ પાંચ થશે તેવી જ રીતે એકવીસમાં પોઈન્ટ પાંચ બાદ કરવાથી વીસ પોઈન્ટ પાંચ મળશે અને ચોવીસમાં પોઈન્ટ પાંચ ઉમેરવાથી ચોવીસ પોઈન્ટ પાંચ મળશે હવે વિદ્યાર્થી મિત્રો તમને દેખાતો હશે આખી સંપૂર્ણ માહિતી મારી સતત થઈ ગઈ કોઈ પણ એકમ આગળ મારી માહિતી ખૂટતી નથી બનો બસોની સંખ્યામાં આપણે કોઈ ફેરફાર કરતા નથી તે તેમજ છે ચાર સાત બાર ઓગણીસ નવ અને ત્રણ આ સતત માહિતી હોવાથી આપણે સ્તંભ જોડી જોડીને દોરીશું આ જ રીતે અક્ષ ઉપર આપણે આપણે દર્શાવીશું એક્સ ઉપર આપણે દર્શાવીશું ખાલી બેઠકો અને અક્ષ ઉપર આપણે દર્શાવીશું બસોની સંખ્યા અને એ જ રીતે આપણે આલેખ દોરીશું જે રીતે આપણે આગળ દોર્યો છે અહીં પણ આપણે આલેખ એકબીજા સાથે જોડેલો અને ચોક્કસ અંતરાલમાં લઈશું એક્ અક્ષ એટલે કે આડી લાઈન જેમાં મેં બે એકમનો અંતરાળ રાખ્યો છે વાયઅક્સ ઉપર મેં એક એકમનો અંતરાળ રાખ્યો છે ઊભી લાઇનમાં એક એકમ છે અને આડી લાઇન એટલે કે એક્સઅક્સમાં બે બે એકમનો છે જે એક શક્સ છે એ મારી બેઠકોની સંખ્યા છે અને વાયક્ષ એટલે કે ઊભી લાઈન છે એ મારી બસોની સંખ્યા છે બરાબર તેના આધારે મારો આલેખ આવી રીતે દેખાશે ત્યારબાદ સ્તંભાલેખ નીચેની માહિતી પરથી સ્તંભાલેખ દોરો વિદ્યાર્થી મિત્રો મેં ત્રણેવ દાખલા તમને આપેલી જે અહીંયા થિયરી છે એટલે કે જે માહિતી છે એમાં એક હતું કે વર્ગાંતર સરખા જોઈએ પહેલાંમાં મેં તમને બતાવ્યું કે માહિતી ઓલરેડી સતત હતી જ બીજામાં મેં તમને બતાવ્યું કે માહિતી સતત નહોતી આપણે એને સતતમાં પુનરાવર્તિત કરી ત્રીજી માહિતી આપણે લઈ રહ્યા છે કે જેમાં અંતરાલ જુદો જુદો છે અત્યાર સુધીમાં આપણે અંતરાલ સરખો હતો હવે જો બસોથી બસો દસ બસોથી બસો વીસ ત્યાં આગળ મને દસ દસનો અંતરાલ છે પણ બસો વીસથી બસો ચાલીસમાં વીસ એકમનો અંતરાલ છે બસો ચાલીસથી બસો સાહીઠમાં વીસનો વીસનો વર્ગ અંતરાલ છે અને બસો સાહીઠથી ત્રણસોમાં મને ચાલીસનો અંતરાલ છે અહીં વર્ગ લંબાઈ સરખી નથી ત્યારે આપણે કીધું હતું કે આપણે સૌથી નાની અંતરાલને આધારે તેને આપણે એડજસ્ટ કરવાની છે અને વર્ગ લંબાઈ સૌથી નાની કઈ છે તો મારી પાસે કેટલા પ્રકારની વર્ગ લંબાઈ મળી દસ વીસ અને ચાલીસ તેમાં સૌથી નાની વર્ગ લંબાઈ કઈ છે દસ એટલે હું બધી વર્ગ લંબાઈ દસને આધારે હું આખી ગણતરી કરીશ બરાબર તો મેં વર્ગ લંબાઈ બતાવી પહેલાંમાં દસ બીજામાં દસ પછી વીસ વીસ અને ચાલીસ છે અને પછી હું એને પ્રમાણસર આવૃત્તિમાં ફેરવીશ તો આ મારી આકૃતિ બને છે એને પ્રમાણસર આવૃત્તિમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ હું એની આલેખ દોરીશ અહીંયા ખાલી બેઠકોની સંખ્યા એક શકશું પર સોરી આ મારો આલેખ છે અહીં કિંમત દર્શાવવામાં આવે છે અને દિવસો છે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ મારો આલેખ સ્તંભમાં તેની જાડાઈ એટલે કે તેની પહોળાઈ સમાન નથી કારણ કે મારો અહીં આલેખ જુદો જુદો છે બરોબર એના આધારે હું આલેખ દોરીશ સૌથી પહેલાં મેં ચાર એકમનો અંતરા લીધો છે જુઓ મારે સૌથી પહેલો આલેખ ચાર એકમ માટે છે અહીં તમને વધારે સારી રીતે દેખાશે અહીંયા જુઓ સૌથી પહેલો આલેખ છે ચાર એકમનો છે બીજો આલેખ મારો મળે છે તેર એકમ આગળ અહીં મારે એનો તેર એકમ લીધો છે બરાબર પછી મારો ત્રીજો આલેખ મળે છે છત્રીસ એકમ આગળ પરંતુ ત્યાં આગળ મારે વીસ છે સમજો વિદ્યાર્થી મિત્રો અહીં મારી પાસે વીસની વર્ગ લંબાઈ છે એ મારે દસના આધારે લેવાની છે એટલે છત્રીસની વર્ગ લંબાઈ વીસના આધારે છે મારે એને દસને આધારે લઉં તો તે મને અઢાર મળશે બરાબર એટલે મારે મેં જે આકૃતિ દોરી છે એ મારી અઢારને આકૃતિ અઢારને આધારે લીધી છે કેમ કારણ કે મારી જે હતી તે છત્રીસ વર્ગ લંબાઈ મારી એકમ અહીંયા છત્રીસ હતા જુઓ પરંતુ ત્યારે વર્ગ અંતરાલ વીસ હતો પરંતુ મેં શું કીધું તો આપણે આગળ થિયરીમાં કે સૌથી નાની વર્ગ લંબાઈને આધારે તમારે માહિતીને અહીં આગળ દર્શાવવાની છે તો છત્રીસને બે વડે ભાગો તો અઢાર બને એટલે દસના વર્ગ લંબાઈ પ્રમાણે તે એકમ તમારે અઢાર લેવાનો છે એટલે મેં ત્રીજો સ્તંભ એ મેં અઢારને આધારે દોર્યો છે ત્યારબાદ મારે પછી આવશે સોળ સોળ આવૃત્તિ માટે મને પાછી વર્ગ લંબાઈ વીસ મળે છે સૌથી નાની વર્ગ લંબાઈને આધારે આપણે આ લેખ દોરીએ છીએ તો સોળને બે વડે ભાગો તો આઠ આવશે એટલે વર્ગ લંબાઈ દસને આધારે મારે આઠ પસંદ કરવાની છે અને તેથી મેં અહીં આગળ આઠ આગળ વાયક્સ ઉપર એટલે કે ઊભી લાઈનમાં આઠ પસંદ કરીને મેં તેની વર્ગ લંબાઈ દોરી છે ખ્યાલ આવે છે ત્યારબાદ મારી પાસે આઠ વર્ગ લંબાઈ છે આવૃત્તિ છે પરંતુ ત્યારે વર્ગ લંબાઈ ચાલીસ છે એટલે કે મારે એને દસમાં ફેરવવા માટે ચાર વડે ભાગવું જરૂરી છે કારણ કે મારે નાનામાં નાની વર્ગ લંબાઈને આધારે આલેખ દોરવાનો છે તો અહીં હું એને દસમાં ફેરવવા માટે ચાર વડે ભાગીશ તો વર્ગ લંબાઈ દસ થશે અને આવૃત્તિ મારી બે થશે માટે મેં અહીં આલેખ બેના આધારે દોર્યો છે જુઓ સૌથી નાનામાં નાનો દેખાય છે બેને આધારે બરાબર તો અહીંયા તમારે શું સમજવાનું હતું આગળનામાં આપણે શું કરી સૌથી પહેલાં આપણે અંતરાલ જુદો જુદો હતો એને આપણે વ્યવસ્થિત કરી અને અંતરાલને સતતમાં ફેરવ્યો અહીં મારી પાસે જુદી જુદી આવૃત્તિ હતી તો મેં એને સૌથી નાની વર્ગ લંબાઈના આધારે સમાન વર્ગ લંબાઈમાં ફેરવ્યું અને ત્યારબાદ આ આલેખ દોર્યો બરાબર હવે આવૃત્તિ બહુકોણ સ્તંભાલેખ દોર્યા પછી આવૃત્તિ બહુકોણ દોરવો સરળ થઈ પડે છે એટલે તમે આગળ જે સ્તંભાલેખ દોર્યો આ આમાં જ તમારે આવૃત્તિ બહુકોણ દોરવાનો છે સૌથી પહેલાં તમારે સ્તંભાલેખ દોરવાનો ને ત્યારબાદ તમારે આવૃત્તિ બહુકોણ દોરવાનો છે સ્તંભાલેખ દોર્યા પછી જ આવૃત્તિ બહુકોણ દોરવો સરળ થઈ પડે છે સ્તંભાલેખના પ્રત્યેક લંબ ચોરસની ઉપરની બાજુના મધ્ય બિંદુઓને જોડવાથી આવૃત્તિ બહુકોણ મળે છે જો સ્તંભાલેખ દોર્યા સિવાય આવૃત્તિ બહુકોણની રચના કરવી હોય તો દરેક વર્ગની મધ્ય કિંમત લઈ અને તેની આવૃત્તિ સાથેના બિંદુઓને જોડવાથી આવૃત્તિ બહુ મળે છે અહીં આ મારી સ્તંભાકૃતિ છે બરાબર અને તેને હું મધ્ય કિંમતમાંથી દોરી કાઢીશ એટલે મને મળશે સોરી આ રીતે તમારે દોરવાની છે આ માહિતી છે વીસથી થી ચાલીસ ચાલીસથી થી સાહીઠ સાઈઠ થી એસી થી સો ને સોથી થી એકસો વીસ આ મારી સતત આવૃત્તિ વાતેનો દાખલો છે બે તેર બાવીસ નવ ચાર આપણે આગળ એને આધારે સ્તંભાલેખ દોર્યો છે એ જ સ્તંભાલેખ તમારે દોરવાનો છે ત્યારબાદ આ સ્તંભાલેખમાં દરેક પહેલો સ્તંભ હતો બે આગળ તેની મધ્યમાં બિંદુ એક તમારે લેવાનું છે પછી તમારી પાસે હતો તેર આગળ ત્યાં તમારે એક મધ્ય બિંદુ પસંદ કરવાનું છે ત્યારબાદ બાવીસમાં એક મધ્યમ બિંદુ પસંદ કરવાનું છે ત્યારબાદ તમારે નવમાં એક મધ્ય બિંદુ પસંદ કરવાનું છે અને ચાર આગળ એક મધ્ય બિંદુ પસંદ કરવાનું છે ત્યાં મધ્ય બિંદુ દોર્યા પછી તમારે એક રેખા દોરવાની છે સ્કેલની મદદથી દોરવાની છે અને આ જ રેખાને આપણે આવૃત્તિ બહુકોણ કહીએ છીએ આયો વિશ્વાસ રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને સમજણ પડતી હશે આ છે તે આવૃત્તિ બહુકોણ આવૃત્તિ બહુકોણ માટે તમારે શું કરવાનું સૌથી પહેલાં સ્તંભાલેખ દોરવાનો ત્યારબાદ મધ્ય બિંદુ પસંદ કરવાનું અને તેને જોડતી રેખા દોરવાથી તે આવૃત્તિ બહુકોણ બને બરાબર આ એનું કોમ્પ્યુટરાઈઝડ ગ્રાફિકલ મેથડ છે કોમ્પ્યુટર દ્વારા દોરવામાં આવેલો આલેખ છે આવૃત્તિ વક્ર આવૃત્તિ વક્ર એટલે ફ્રિકવન્સી કહો અહીંયા પણ તમારે સૌથી પહેલાં આલેખ દોરવાનો સ્તંભાકૃતિ ત્યારબાદ તમે આગળ જે દોર્યો તે દોરવાનો આલેખ એટલે કે આવૃત્તિ બહુકોણ અને આવૃત્તિ ભૌકોણ દોર્યા પછી જ તમારે આવૃત્તિ વક્ર દોરવાનો છે આવૃત્તિ જણા જણાતી માહિતીની અનિયમિતતા દૂર કરવા આવૃત્તિ વક્ર દોરવામાં આવે છે તેમાં દરેક વર્ગોના મધ્ય બિંદુઓને એક્શક્સ ઉપર અને આવૃત્તિને વાયક્ષ ઉપર લઈ બિંદુઓ નોંધવામાં આવે છે આ બિંદુઓમાંથી પસાર થતો સરળ વક્ર દોરવાથી આવૃત્તિ વક્ર મળે છે આવૃત્તિ વક્ર પૂર્ણ કરવા માટે પ્રથમ વર્ગના અગાઉના વર્ગની મધ્ય કિંમત અને છેલ્લા વર્ગની મધ્ય કિંમત સુધી વક્રને લંબાવવામાં આવે છે એટલે કે તમારે બધા જ લોકોને સમાઈ લેવાના છે સામાન્ય રીતે આવૃત્તિ વક્રનો આકાર ઘંટાકાર હોય છે ઘંટાકાર આવૃત્તિ વક્રને સમમિત આવૃત્તિ વક્ર કહે છે અને તેના આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે જો આવૃત્તિ વિતરણમાં વધુ પડતી અનિયમિતતા હોય તો આવૃત્તિ વક્ર સંબિત હોતો નથી આ એનો દાખલો છે એ જ દાખલો લઈ રહ્યા છે સૌથી પહેલાં આપણે સ્તંભાકૃતિમાં લીધો તે જ પછી આપણે ભૂકોણ દોર્યો હવે આપણે આવૃત્તિ વક્ર દોરી રહ્યા છે તો તમારે સૌથી પહેલાં આ જ આલેખ દોરવાનો છે સ્તંભ દોરવાના છે મધ્ય પરથી તમારે આવૃત્તિ બહુકોણ દોરવાનો છે અને તેને એક વક્ર સ્વરૂપે તમારે એક એ આલેખને તમારે આવી રીતે એક વક્ર સ્વરૂપે દોરવાનો છે અને જે વક્ર સ્વરૂપ આવે તેને જ આવૃત્તિ વક્ર કહેવાય બિંદુઓ તે જ છે મધ્ય બિંદુઓ જ છે પરંતુ જે આપણે અત્યારે આવ આવૃત્તિ ભૂકોળમાં સીધી લાઈનથી દોર્યો હતો એ તમારે વર્તુળાકાર એટલે કે આવી રીતે તમારે એને દોરવાનો છે બરાબર બેલ્ટેપડ કહેવાયનો આલેખનું નિરૂપરણ છે સંચય આવૃત્તિ વક્ર સંચય આવૃત્તિ વક્ર એટલે કે સંચય આવૃત્તિ આપણે આવૃત્તિ શીખી ગયા સંચય આવૃત્તિ પણ આપણને મધ્ય અને મધ્યસ્થ શોધીએ ત્યારે આપણને સંચય આવૃત્તિ ખબર છે સંચય આવૃત્તિ એટલે કે આગળના વર્ષની આવૃત્તિ સાથે એનો સરવાળો નિવાકરણ શ્રેણીના વર્ગોની સીમાઓ એક્સ ધરી પર અને વાય દરી પર આપેલા આવૃત્તિ વિતરણની સંચય આવૃત્તિ લઈ બિંદુઓને જોડતા સંચય આવૃત્તિ વક્ર મળે છે સંચય આવૃત્તિ વક્ર પણ જેમ સંચય આવૃત્તિ બે પ્રકારની છે તેમ સંચય આવૃત્તિ વક્ર પણ બે પ્રકારના છે એકથી ઓછાથી વધુ શૂન્યથી દસથી ઓછા વીસથી ઓછા ત્રીસથી ઓછા ચાલીસથી ઓછા એટલે કે દસ વર્ષથી ઓછી નોકરી કરી હોય તો તેને શું લાભ મળે વીસ વર્ષથી ઓછી હોય અથવા તોથી વધુ દસ વર્ષથી વધારે એ આ એણે જો એની પાસે એક્સપિરિયન્સ હોય તો શું મળે વીસ વર્ષથી વધારે એને અનુભવ હોય તો શું મળે ત્રીસ વર્ષથી વધારે અનુભવ હોય તો શું મળે એમ તમને બે પ્રકારના દાખલા જોવા મળશે થી ઓછા અને થી વધુ થી ઓછા સંચય વક્ર અને થી વધુ સંચય આવૃત્તિ વક્ર આ બંને સંચય વક્ર એક જ આલેખપત્ર પર દોરવામાં આવે તો બંનેના છેદનબિંદુની કિંમતથી મધ્યસ્થ મળે છે મધ્યસ્થ શોધવાની સૌથી સરળ રીત આલેખ દ્વારા તમારેથી ઓછાનેથી વધુ લેવાનું અને પછી એનો આલેખ દોરવાનો જે બંનેનું જે છેદન બિંદુ મળે ત્યાં મધ્યસ્થ મળે છે સંચય આવૃત્તિ વક્રથી મધ્યસ્થ ચતુર્થકો દશાંશ દશાંશકો સતાંશકો વગેરેની કિંમત મેળવી શકાય છે આ છે માહિતી સંચય આવૃત્તિ વક્રની મને સૌથી પહેલાં રકમ આપેલી છે એટલે કે દાખલો માહિતી માસિક વેતન રૂપિયામાં અને કામદારોની સંખ્યા દસથી પંદર રૂપિયા પંદરથી વીસ રૂપિયા વીસથી પચીસ રૂપિયા પચીસથી ત્રીસ રૂપિયા ત્રીસથી પાંત્રીસ રૂપિયા પાંત્રીસથી ચાલીસ રૂપિયા ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા પિસ્તાળીસથી પચાસ રૂપિયા આ મારી માહિતી સતત છે દસથી પચાસ સુધીના બધા જ અવલોકનો આવરી લેવામાં આવ્યા હોવાથી તેને સતત આ માહિતી કહેવામાં આવે છે કામદારોની સંખ્યા છે બે સાત દસ અગિયાર છ છ છ અને બે આ જે માહિતી છે તેને સૌથી પહેલાં સંચય આવૃત્તિ વક્ર કહેવાય કામદારોની સંખ્યા છે ને મારું તે આવૃત્તિ છે એ આવૃત્તિને આધારે મારે સંચય આવૃત્તિ શોધવાની તો પહેલી આવૃત્તિ બે મૂકવાની બેમાં સાત ઉમેરો તો નવ મળે નવમાં દસ ઉમેરો તો ઓગણીસ મળે ઓગણીસમાં પંદર ઉમેરો તો તમને અને ત્રીસમાં બે ઉમેરો છત્રીસ અહીં આ પ્રમાણે તમારે સંચય આવૃત્તિ મેળવાની છે અને ત્યારબાદ એક શખ્સ ઉપર તમે જે અહીં આગળ લીધું છે તેની મધ્ય કિંમત લેવામાં આવે છે જો દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ એ પ્રમાણે તમે અહીંયા પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ કારણ કે મારો આલેખ અહીં દસથી પચાસ સુધીનો છે એટલે મેં અહીંયા આગળ આલેખમાં ક્યાંથી લીધું છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ કારણ કે મારે પાંચ પાંચનો અહીં આગળ અંતરા લીધો છે હવે અને વાયક્સ ઉપર તો વાયક્સ ઉપર મારી પાસે બે સાત એટલે કે જે આવૃત્તિ છે બે સાત દસ પંદર બે નવ ઓગણીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ પચાસ તો મારે બેથી ચાલુ કરીને પચાસ સુધીના બધા અવલોકનોને મારે સમાવવાના છે તો મારે શું કરવું પડે તો મારે અહીંયા એના માટે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ એમ કરીને મેં પાંચ પાંચનો અંતરાલ રાખ્યો છે કારણ કે મારે આવૃત્તિને અહીંયા આગળ સમાવવા માટે બેથી માંડીને પચાસ સુધી સમાવવાના છે એટલે આ લેખને મેં પાંચ પાંચનો એકમ લીધો અક્ષ એટલે આડી લાઈન આડી લાઈન પર મારો પાંચ પાંચનો અંતરાલ છે એક 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 સેન્ટીમીટર બરાબર પાંચ એકમ વાયક્સ ઉપર પણ એક સેન્ટીમીટર બરાબર પાંચ એકમ એવી રીતે મેં આ લેખ તૈયાર કર્યો છે એક્સક્સ ઉપર આપણે લીધા છે પાંચ દસ પંદર વીસ પચીસ વાયક્સ ઉપર આપણે લીધા છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ ત્યારબાદ એક દસથી પંદર એટલે કે પંદર આગળ મારે બે દોરવાનું છે બરાબર તો જો તમે અહીંયા આલેખપત્રમાં દેખાય પંદરથી પંદર આગળ મેં બે ડોટ કર્યો છે આ મારો આલેખ ચાર લાઈનનો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો દરેક આલેખ જુદો જુદો હોય જો દસ એકમનો હોય તો બે લાઇન બરાબર બે લાઇન બરાબર એ બે એક થશે એક એકમ થશે અહીં મારી પાસે ચાર લાઈન છે એટલે એક લાઇન બરાબર એક એકમ થશે ફરતી બોલું છું વિદ્યાર્થી મિત્રો આલેખ આપણી પાસે બે પ્રકારના હશે દસ લાઇનવાળા અને એક સેન્ટીમીટરમાં દસ લાઇન હશે એક સેન્ટીમીટરમાં પાંચ લાઇન હશે જો એક સેન્ટીમીટરમાં દસ લાઇન હશે તો બે લાઇન બરાબર એક એકમ થશે અહીં મારી પાસે પાંચ લાઇનવાળા છે એટલે એક લાઇન બરાબર એક એકમ એકમ લેવાનો છે આમ મને મળે છે બે એટલે કે બીજી લાઇન પછી મારી પાસે મળશે નવ નવ એટલે મારે દસથી એક બિંદુ નીચે આવે છે ત્યારબાદ મારી પાસે આવશે ઓગણીસ એમ કરીને બધા જ અવલોકોને હું જોડી દઈશ અને તમારે આ કવ દોરવાનો છે એટલે કે તમારે ઉપરથી બિંદુઓ જોડતાં જોડતાં આમ આવવાનું છે પણ તે સીધી લાઈન ના હોવી જોઈએ તે વક્ર હોવો જોઈએ બરોબર ત્યારબાદ થી વધુ અને થી ઓછા એટલે કે મારે સૌથી પહેલાં ઝીરોથી દસ દસથી વીસ છે અને થી ઓછામાં ફેરવવાના થી ઓછા એટલે ઝીરોથી દસથી ઓછા બે વીસથી ઓછા તો સાત બે ને પાંચ સાત એવી રીતે મેં સંચય આવૃત્તિ મે મેળવી છે બરાબર એવી જ રીતે તમારે થી વધુ લેવાના છે જો ઝીરોથી વધારે કેટલા ઝીરોથી વધારે બધા જ બરાબર તો ટોટલ કેટલી સંખ્યા છે ટોટલ એંસી છે ત્યારબાદ દસથી વધારે કેટલા તો તમારે ખાલી બે બાદ કરવાની છે અહીંયા બાદ બાકી કરવાની છે થી ઓછામાં તમારે સરવાળો કરવાનો છે અને થી વધુમાં તમારે બાદબાકી કરવાની છે આમ તમને થી તમનેથી થી વધુવાળી માહિતી મળી જશે ત્યારબાદ તેને આલેખ દોરવાનો છે જો તમે આ કવ મળે છે આ બાજુનો જે કવર છે એથી ઓછા વાળો છે અને આ પ્રકારે જે કર્વ મળે છે વક્ર મળે છે તેથી વધુ વાળો છે અને એ બંદુ એ બંને મધ્યમાં છેદે છે જુઓ ચાલીસ આગળ છેદે છે માટે મારો મધ્યસ્થ અહીંયા ચાલીસ મળે છે એપ્રોક્સિમેટલી અત્યારે હું ચાલીસ કહું છું તમારે ત્યારે એક્ઝેટ જે બિંદુનું છેદન બિંદુ મળે એના આધારે કરવાનું છે વિકિર્ણ આકૃતિ આ આલેખની મદદથી બે ચલ વચ્ચેનો સંબંધ જોડે છે તમને સહસંબંધ આવશે સહસંબંધમાં આપણે વિકિરણ આકૃતિ ખાસ દોરીએ છીએ તેનાથી તમને કેટલા પ્રમાણમાં સંબંધ છે તે જોડવામાં આવે છે અહીં આપણે કશું જ કરવાનું નથી બે ચલ આપેલા હોય પહેલા ચલને એક્સ એક્સ ઉપર દર્શાવવાના બીજા ચલને વાય એક્સ ઉપર દોરસાવવાના અને જે ચલ આપેલા હોય તેને આલેખમાં બિંદુ સ્વરૂપે જોડ દોરવાના અહીં તમારે સીધી લાઈન નથી દોરવાની રેખા નથી દોરવાની સ્તંભ નથી દોરવાનો સ્તંભાકૃતિ નથી દોરવાની વક્ર નથી દોરવાનું કશું જ નથી દોરવાનું સૌથી સરળ આકૃતિ એટલે વિકિરણ આકૃતિ તમને જે માહિતી આપી છે તેને તમારે ખાલી ડોટ સ્વરૂપે દોરવાની છે અને આ હતી મારી પાસે આકૃતિ આ થોડી બીજી આકૃતિ છે બીજો દાખલો છે અહીં આગળ આને આકૃતિ કહેવામાં આવે છે કારણ કે અહીંયા તમે કોઈ પણ પ્રકારે એ બિંદુઓને જોડતા નથી એ તમને માત્ર ને માત્ર બિંદુ સ્વરૂપે જ મળે છે એટલે એને કહેવાય વિકીર્ણા આકૃતિ આકૃતિમાં અવલોકનો એક્સ અક્ષ ઉપર પહેલાં ખાનાને એક્સ અક્ષ ઉપર લેવામાં આવે છે એટલે કે આડી લાઈનમાં બીજા અવલોકનોને વાય અક્ષ એટલે ઊભી લાઈનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ એક્સ અને વાયને અનુરૂપને બિંદુ સ્વરૂપે દર્શાવીએ છે તેને વિકીર્ણ આકૃતિ કહેવામાં આવે છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો મેં તમને સંપૂર્ણ માહિતી આ આપી છે આપણા સિલેબસમાં આપણા અભ્યાસક્રમમાં જેટલા પણ આ લેખો છે તેના બધા જ એક 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 દાખલા ગણી અને મેં તમને સમજાવ્યું છે આશા રાખું છે કે આપને સમજણ પડી હશે ધન્યવાદ